પ્રેક્ટિકલ નંબર 20 આપણે આજે બોર્ડમાં ખાંચા કેવી રીતના પાડવાના, સોકેટ, સ્વિચ, લાઇટ ઇન્ડિકેટર, રેગ્યુલેટર, લેમ્પ માટેનો હોલ કેવી રીતના ખાંચવાનું તેના વિશેનો પ્રેક્ટિકલ કરીશું. બરાબર છે, બોર્ડ બનાવવું કેવી રીતના, તમે અહીંયા જોઈ શકો છો બોર્ડ બનાવીને તૈયાર છે આપણી પાસે. એ બોર્ડ કેવી રીતના બનાવવાના એની વિગતવાર અભ્યાસ કરીશું. તો આપેલ માપ મુજબ સનમાયકા ટોપ ટીકવુડ બોર્ડ તૈયાર કરવું. તો આકૃતિ નંબર 1 શું દર્શાવેલું છે, તો પાછળનો ભાગ દર્શાવેલો છે. તમે બોર્ડમાં જોઈ શકો છો કે આ પાછળનો જે ભાગ છે, આ જે તમને થિકનેસ દેખાય 6 mm, બરાબર એ વસ્તુ તમારો ભાગ દર્શાવેલો છે કે કેવી રીતના એ ભાગને ટોપવુડ. તો માપ કયું છે આપણી પાસે, 300 mm by 250 mm, બરાબર, અને થિકનેસ છે આમાં 10 mm લખેલી. આપણી પાસે બોર્ડ તૈયાર છે, એમાં 6 mm માપ છે, તમે જોઈ શકો છો. હવે આકૃતિ નંબર 2 એના આ જે ઉપરનો ભાગ છે, આ જે ફ્રેમ બનાવી છે આપણે, એ ફ્રેમ કેવી રીતના બનાવવાની, તો એ ફ્રેમ બનાવતા શીખવાડેલું છે, ખાંચા પાડેલા છે, બરાબર, 250 mm બે ભાગ, 300 mm બે ભાગ, બરાબર. એવી જ રીતના એ ખાંચા કર્યા બાદ કેવી રીતના ફિક્સ કરેલા છે એ વસ્તુ બતાવેલી છે, અને એ ફિક્સ કરેલું ઉપરના ભાગ જે આકૃતિ નંબર 1 છે, એ આ ભાગને ઉપર બેસાડો એટલે આ પ્રકારનું બોક્સ તૈયાર થાય તમારું. આ બોક્સ તૈયાર થયા પછી ઉપરનો ભાગ કયો, તો ઉપરનો ભાગ તમારો આ સનમાયકાવાળો છે. સનમાયકામાં જે ખાંચા પાડેલા દેખાય છે એ વસ્તુ આ ઉપરનો ભાગ છે, અહીંયા મૂકી દો એટલે ઉપરનો ભાગ તમારો રેડી, બરાબર. એ વસ્તુ છે આ ઉપરના ભાગમાં ખાંચા પાડેલા છે, એ લાઇટ ઇન્ડિકેટરના છે, સ્વિચના છે, સોકેટના છે, રેગ્યુલેટરના છે, બરાબર. સનમાયકા શીટ આપણી પાસે ખાંચા પાડેલા છે, અંદર રેડી તૈયાર છે, ભાઈ સોકેટના છે, બરાબર, સ્વિચના છે, લાઇટ ઇન્ડિકેટરના છે. હવે એના માટે શું શું સાધન સામગ્રી જોઈશે, તો સાધનમાં છે સ્ટેનન સોપ, જેક પ્લેન આયર્ન, ફર્મર ચીઝર, હેન્ડ ડ્રીલ મશીન, વુડન રસ્ટ ફાઇલ ફ્લેટ, પોકર પાંચ, બોલ પેન હેમર, સ્ટીલ રૂલ, સ્ક્રૂડ્રાઈવર, ટ્રાઈ સ્ક્વેર. સામગ્રીમાં છે ટીકવુડ સીટ 300 mm by 250 mm, એટલે 300 mm પહોળાઈ, 250 mm લંબાઈ, અને 10 mm શું છે એની થિકનેસ છે, બરાબર. એવી જ રીતના ટુકવુડ બેટન, જે બેટન આપણે શું બનાવવાનું છે, બોર્ડની ઉપર જે સીટ લીધી છે, સીટની ઉપર બોર્ડ બનાવવા માટેનો જે ભાગ છે, જે આ વસ્તુ છે એ બેટનવાળો ભાગ છે. તો બેટનનું શું કામ, 300 mm by 20 mm by 35 mm બેટન લેવાની છે. એના પછી છે સનમાયકા સીટ. સનમાયકા સીટનું શું કામ છે, તો ઉપર આ જે છે એ સનમાયકા સીટ છે આપણી પાસે, સનમાયકા સીટ, બરાબર. એના બાદ નેલ, નેલનું શું કામ છે, તો નેલને શું કામ, તો કે જે આપણી ટીકવુડ સીટ છે અને એની પર બેટન, ટીકવુડ બેટન બે ફિટ કરવા માટે નેલનો ઉપયોગ કરશે. અહીંયા દેખાય છે તમને નેલથી ફિટ કરેલું છે, બરાબર, કે નેલથી કેવી રીતના ફિટ કરેલું છે એ વસ્તુ. તો નેલને શું કરવા, એ બેને ફિક્સ કરવા માટે નેલનો ઉપયોગ કરશે. ફૂલ થ્રેડ સ્ક્રૂ. એના બાદ ડ્રીલ બીટ. રીતમાં છે સૌ પ્રથમ જરૂર મુજબના માપ પ્રમાણે ટીકવુડ સીટ, બેટન તથા સનમાયકા સીટ ચેક કરવી, ટીકવુડ સીટની સરફેસ તથા રાઇટ એંગલ ચેક કરવા, ટીકવુડ સીટ અને સનમાયકા સીટનું માપ સરખું છે કે કેમ તે ચેક કરવું. આકૃતિ 1 આપેલ ટીકવુડ સીટનો ઉપયોગ બેઝ તરીકે કરવાનો છે. આકૃતિ 2 દર્શાવ્યા મુજબ ટીકવુડ બેટનને સાઇડમાંથી બંને છેડા પર ખાંચી આકૃતિ 3 મુજબ ફ્રેમ તૈયાર કરવી, તૈયાર કરેલ ફ્રેમની સાઇઝ બેઝ મુજબ છે કે કેમ તે ચેક કરવું. આકૃતિમાં સનમાયકા સીટને ટોપ ઉપર લગાવવાની છે, તેની ઉપર જરૂર એસેસરીનું માર્કિંગ કરી ખાંચી તૈયાર કરવી, ફ્લેટ સરફેસ ઉપર બેઝને મૂકી તેની ઉપર ફ્રેમ મૂકી નેલ દ્વારા બેઝ અને ફ્રેમને જોડી દેવી, ફ્રેમ ઉપર વુડન સ્ક્રૂ ઉપર સનમાયકા ટોપ બેસાડી બોર્ડ તૈયાર કરવું, કાર્ય દરમિયાન કોઈ સાધન હાથમાં વાગે નહીં તેની ખાસ કાળજી રાખવી, બેઝ ફ્રેમ તથા સનમાયકા ટોપનું માપ ચોક્કસ રાખવું, બેટનને ખાંચતી વખતે ફાટી ન જાય તેની કાળજી રાખવી. હવે આપણે પ્રેક્ટિકલ તો અભ્યાસ કર્યો, પણ આપણે બોર્ડ, તો બોર્ડ કેવી રીતના બનાવવાનું તે મેં શીખવાડ્યું આગળ, કે ભાઈ બેઝ છે, બેઝમાં સીટ વાપરેલી છે, સીટની ઉપર બેટન પટ્ટીનો યુઝ કરી બોર્ડ તૈયાર કર્યું છે, બોર્ડની ઉપર જે સનમાયકા સીટ આવશે એને ફિટ કરવાની છે, અને ફિટ કર્યા બાદ હોલ કરેલા ભાગમાં આપણે એસેસરીઝ બે ફિટ કરીશું, બરાબર. તો આપણી પાસે અત્યારે ઓલરેડી 4 બોક્સ છે. 4 બોક્સ કેવી રીતના બનાવેલા છે એ બતાવેલું છે કે આ બનાવેલું બોક્સ છે આપણે,
જોઈ શકાય છે કેવી રીતના બનાવેલું છે. બરાબર, હું ચારે બાજુ ફેરવીને બતાવું છું કે કેવી રીતના બનાવેલું છે. જોઈ લો, નેલ દ્વારા ટોપ અને બેઝને ફિટ કરેલા છે. બરાબર, અંદરથી સ્પેસ છે. એવી જ રીતના અત્યારે માર્કેટમાં અવેલેબલમાં પ્લાસ્ટિકના ફાઇબરના મળે છે, તે પણ આપણી પાસે છે. તે પણ જોઈ લો કેવી રીતના બનાવેલું છે. બરાબર, એવી જ રીતના આ 3 નંબરનું બોર્ડ પણ બનાવેલું છે આપણે. હવે આપણે એક રેડીમેડ લાવ્યા હતા બજારમાંથી, તે પણ છે બોર્ડ. તે પણ જોઈ લો કેવી રીતના ફિટ કરેલું છે. બરાબર, એ ઉપરનો ભાગ અને નીચેનો ભાગ જે સનમાઇકા ટીકવુડ અને બેટ સીટ છે એ એક સરખું છે, કોઈ ઉપર નીચે નથી. બરાબર, એવી રીતના છે. જોઈ લો તમે ખાંચેલું પણ કેવી રીતના ખાંચેલું છે તે પણ. બરાબર, ઉપરની સીટ બી જોઈ લો, એસેસરીઝ ફિટ કરેલી છે ઓલરેડી બતાવવા માટે કે આવી રીતના ફિટ થશે.